કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું આરતી પટેલ. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી જે સૌથી પહેલી ટેસ્ટ હતી તે પેપર 1 અને 2, જ્યારે બીજી ટેસ્ટ એ પેપર 3 અને 4, પછી 7 અને 8 અને 5 અને 6, એમ ટોટલ આપણી 4 ટેસ્ટ થઈ છે. તો હવે આપણે જે 5મી ટેસ્ટ છે તેમાં લિબર્ટીનું પ્રેક્ટિસ પેપર એટલે કે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર કયું લઈશું આપણે? 9 અને 10. કયું લઈશું? 9 અને 10. તો ચાલો આપણે આ બધા એમાં જે પણ કોઈ થોડા ઘણા સવાલ છે એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આ જે 4 માર્કનો એક સવાલ છે તે લઈ લઈએ. અહીં છે આલ્ડિહાઇડની બનાવટ સમજાવો. શું છે? આલ્ડિહાઇડની બનાવટ સમજાવો. હવે આ જે સવાલ છે તે તમારા ટેક્સ્ટબુકના 362 પેજ નંબર પર છે. ચાલો ઓપન કરો જોઈએ. તો મિત્રો, તમે પેજ નંબર 362 પર જોઈ શકો છો કઈ થિયરી છે? આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ. હવે આ જે સવાલ છે તે ઘણો લાંબો છે અને એમાં જે નાના નાના પેટા સવાલ બનશે એ બધા તમને પરિવર્તનમાં પૂછી શકે. તો ચાલો આપણે વારાફરતી બધા જ પરિવર્તનો કે જેનાથી આપણે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ જોઈએ. તો મિત્રો, આપણે આ જે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ છે એ આ 3 રીતે જોઈશું. આલ્ડિહાઇડ શેમાંથી આપણે બનાવી શકીએ? તો સૌથી પહેલાં છે એસાઇલ ક્લોરાઇડમાંથી. શેમાંથી મિત્રો? એસાઇલ ક્લોરાઇડમાંથી. એના પછી છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી, અને ત્રીજું છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હવે આ બે છે એ તો તમને આવડી જ જશે, પણ આ જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના પણ પેટા પ્રકાર પડે છે. તો એમાં શું પેટા પ્રકાર પડશે? કે મિથાઇલ બેન્ઝિનના ઓક્સિડેશન દ્વારા, શાખાના ક્લોરિનેશન, પછી જળ વિભાજન દ્વારા, એટલે કે સૌથી પહેલાં ઓક્સિડેશન દ્વારા, પછી જળ વિભાજન દ્વારા પણ મળી શકે આલ્ડિહાઇડ સંયોજનો, અને સૌથી છેલ્લી રીત છે ગેટરમેન કોચ પ્રક્રિયા. તો આપણે આ બધી પ્રક્રિયાઓ આજે વારાફરતી જોઈએ. હવે આ આખો એક સવાલ તમને 4 માર્કમાં પણ આવી શકે, અને આ જે પ્રક્રિયાઓ છે એ પણ તમને 2 થી 3 માર્કમાં પૂછી શકે. તો ધ્યાન આપજો મિત્રો. તો મિત્રો, અહીં તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો, સૌથી પહેલાં છે એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ. ચાલો જોઈએ. અહીં છે બેન્ઝાઇલ ક્લોરાઇડ આપેલું છે. શું છે? આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે તેમાંથી શું બને છે? અહીં છે એસાઇલ ક્લોરાઇડમાંથી એટલે કે આ જે ક્લોરાઇડ સંયોજન છે એમાંથી શું આપણે બનાવી શકીએ? આલ્ડિહાઇડ સંયોજનો. અહીં છે બેન્ઝાલ્ડિહાઇડ. હવે એસાઇલ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલિડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈ આલ્ડિહાઇડ બને છે. અહીં તમે જોઈ શકો છો કે જે બેન્ઝોઇલ ક્લોરાઇડ છે બરાબર ને, એમાં શું ઉમેરાશે? એક હાઇડ્રોજન ઉમેરાશે. શું થશે? હાઇડ્રોજન ઉમેરાય, હાઇડ્રોજનનો ઉમેરો, રિડક્શન રિએક્શન. આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન રિએક્શન. હવે એમાં શું કીધું છે? કે બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલિડિયમ ઉદ્દીપક પર. શું છે? બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈને શું બનશે? આલ્ડિહાઇડ બનશે. તો આપણે સૌથી પહેલાં જોઈશું બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. સેની સાથે પ્રક્રિયા થશે? બેરિયમ સલ્ફેટ પરના પેલેડિયમ ઉદ્દીપક દ્વારા. ના, કઈ રિએક્શન છે? રિડક્શન, રિડક્શન રિએક્શન. તો શું મળશે મિત્રો? આલ્ડિહાઇડ સંયોજન. અહીં છે બેન્ઝાલ્ડિહાઇડ. શું છે? બેન્ઝાલ્ડિહાઇડ. આ રિએક્શનનું નામ છે, અહીં હું નામ લખી દઉં છું, તે તમારે યાદ રાખવાનું રહેશે, રોઝેનમન્ડ, રોઝેનમન્ડ રિડક્શન પ્રક્રિયા. શું છે? રોઝેનમન્ડ રિડક્શન પ્રક્રિયા. યાદ રહેશે ને મિત્રો? તો મિત્રો,
હવે આપણે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ બનાવતા શીખીએ. આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ જોઈએ. હવે જે નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટર સંયોજનો છે એમાં સૌથી પહેલાં આપણે નાઇટ્રાઇલ સંયોજનો જોઈએ. અહીં હું ડ્રોપ લખું છું નાઇટ્રાઇલ. હવે આમાં તમારે યાદ રાખવાનું રહેશે કે જે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનો છે એમાં સૌથી પહેલાં શું થશે, બે તબક્કાઓ છે. સૌથી પહેલાં થશે રિડક્શન. શું થશે? રિડક્શન. ત્યારબાદ થશે તેનું જળ વિભાજન. શું થશે? જળ વિભાજન. સૌથી પહેલાં આ જે બે સંયોજનો છે એનું રિડક્શન થશે, એટલે કે સૌથી પહેલાં નાઇટ્રાઇલનું રિડક્શન થશે, પછી તેના જળ વિભાજન દ્વારા શું મળશે? આલ્ડિહાઇડ. શું મળશે? આલ્ડિહાઇડ. આ તમને યાદ રહે એટલા માટે મેં આવી રીતે લખ્યું છે. હવે જ્યારે પણ આ જે સમૂહ છે એની પ્રક્રિયા શેની સાથે થશે મિત્રો? એની પ્રક્રિયા થશે સ્ટેનસ ક્લોરાઇડ, આને શું કહીશું આપણે? સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. જ્યારે પણ આ જે સમૂહ છે તેની પ્રક્રિયા થશે સ્ટેનસ ક્લોરાઇડ અને HCl સાથે, તો કઈ નિપજ મળશે મિત્રો? હવે અહીં શું થશે? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા થશે. હવે રિડક્શન થશે. હવે આ જે છે તેનું થશે જળ વિભાજન. શું થશે? જળ વિભાજન. અને આના જે જળ વિભાજન દ્વારા મળશે તે થશે આલ્ડિહાઇડ સંયોજન. સૌથી પહેલાં શું થશે? રિડક્શન, પછી જળ વિભાજન. આ જે બે તબક્કાઓ દ્વારા આપણે નાઇટ્રાઇલમાંથી મેળવી શકીએ આલ્ડિહાઇડ સંયોજનો. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે નામ આપીશું સ્ટીફન પ્રક્રિયા. શું કહીશું? સ્ટીફન પ્રક્રિયા. હવે આ જે સૌથી પહેલી છે તેને આપણે કહીશું રોઝેનમન રિડક્શન. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું સ્ટીફન પ્રક્રિયા. તો મિત્રો, હવે આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડિહાઇડ સંયોજનની બનાવટ. તો મિત્રો, ત્રીજું છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ. હવે જે પણ એવા કોઈ સંયોજનો હોય જેમાં હાઇડ્રોકાર્બન હોય, તો અહીં આપણે સૌથી પહેલાં શું લઈશું? ટોલ્યુઇન. હવે ટોલ્યુઇનનામાંથી આપણે જે આલ્ડિહાઇડ સંયોજનો બનાવીશું તે પણ બે રીતથી બનાવીશું. કેટલી રીતથી? બે રીતથી. એકવાર આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ, શું લઈશું? ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીશું. અને બીજી વાર જે બીજી રિએક્શન છે એ છે ક્રોમિક ઓક્સાઇડ. શું છે? ક્રોમિક ઓક્સાઇડ. હવે આ બે રીતથી આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડિહાઇડ બનાવીશું. તો મિત્રો, મેં પહેલાં કહ્યું તેમ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જ્યારે આપણે આલ્ડિહાઇડ બનાવીશું તેના પણ બે તબક્કાઓ છે. એકવાર આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ લઈશું અને એકવાર ક્રોમિક ઓક્સાઇડ. હવે આ જે ક્રોમાઇલ ક્લોરાઇડમાંથી જ્યારે આપણે રિએક્શન કરીએ, ચલો જે રિએક્શન લખીએ, જે હાઇડ્રોકાર્બન કોઈ પણ સંયોજનો હોય બરાબર ને, અહીં આપણે લઈએ છીએ ટોલ્યુઇન. શું છે? ટોલ્યુઇન. એની પ્રક્રિયા આપણે એના જોડે કહીશું. સોના સેના વડે? ક્રોમાઇલ ક્લોરાઇડ અને યોગ્ય ઉદ્દીપક દ્વારા જ્યારે આપણે એની પ્રક્રિયા કરીશું તો શું થશે? તો મિત્રો, આપણે એની જે આગળવાળી રિએક્શન જોઈ તેમાં શું થતું હતું? જે નાઇટ્રાઇલ સંયોજનો છે તેનું સૌથી પહેલાં થશે રિડક્શન અને એના પછી જળ વિભાજન. પણ આમાં શું થશે મિત્રો? જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં જ્યારે આપણે જે પણ કોઈ હાઇડ્રોકાર્બન કોઈ પણ સંયોજનો આપણે લઈ લીધું છે એની પ્રક્રિયા આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ જોડે કરીએ અને યોગ્ય ઉદ્દીપક દ્વારા, તો એમાં સૌથી પહેલાં થશે ઓક્સિડેશન. શું થશે? ઓક્સિડેશન. તો ક્રોમિયમ સંકીર્ણ મળશે. સૌથી પહેલાં શું થશે? ઓક્સિડેશન. એને આપણે કહીશું ક્રોમિયમ સંકીર્ણ. હવે અહીં સૌથી પહેલાં થયું ઓક્સિડેશન અને એના પછી થશે આ જે નિપજ જે પણ કોઈ મળે છે એનું થશે જળ વિભાજન. શું થશે મિત્રો? જળ વિભાજન. ચલો, આ જે ક્રોમિયમ સંકીર્ણ આપણે ઓક્સિડેશન દ્વારા મેળવીએ છીએ એનું આપણે જળ વિભાજન કરીએ.
તો નીપજ શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. આ તમારે યાદ રાખવાનું રહેશે. આ તમે સ્ટ્રક્ચર 4-5 વાર લખશો તો જ યાદ રહેશે મિત્રો. ચલો હવે આ સૌથી પહેલું તો આપણે જોયું. હવે આપણે લઈએ ક્રોમિક ઓક્સાઇડ. શું લઈશું? ક્રોમિક ઓક્સાઇડ. હવે આનો ઉપયોગ કરીએ. હવે સેમ રિએક્શન લખીએ. ટોલ્યુઇન, જેની આપણે પ્રક્રિયા શેના દ્વારા કરીશું? CrO3 અને યોગ્ય ઉદ્દીપક દ્વારા. તો શું થશે અહીં મિત્રો? સૌથી પહેલા કીધું તેમ ઓક્સિડેશન. હવે આ જે નિપજ મળે છે તેનું આપણે શું કરવાનું રહેશે? સૌથી પહેલાં થયું ઓક્સિડેશન, અને એના પછી શું છે? જળ વિભાજન. જળ વિભાજન. તો શું મળશે મિત્રો? બેન્ઝાલ્ડિહાઇડ. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. હવે આ જે રિએક્શન છે કે જ્યારે પણ કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજન છે તેની પ્રક્રિયા આપણે ક્રોમિક ઓક્સાઇડ CrO3 દ્વારા કરીએ, તો આ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું. તો જ્યારે એવી જ રીતે આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2, આ શું છે? ક્રોમાઇલ ક્લોરાઇડ. હવે આ વાળું જે રિએક્શન છે એ પ્રક્રિયાનું નામ છે ઇટાડ પ્રક્રિયા. શું નામ છે મિત્રો? ઇટાડ પ્રક્રિયા. આ તમારે બધા જ નામ યાદ રાખવાના રહેશે. હવે જ્યારે આપણે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આપણે મેળવીએ છીએ આલ્ડિહાઇડ, તો તે પ્રક્રિયાને શું કહીશું? સ્ટીફન પ્રક્રિયા. અને એસાઇલ ક્લોરાઇડમાંથી મેળવીએ તો તે પ્રક્રિયાને આપણે શું નામ કીધું છે? રોઝનમંડ રિડક્શન પ્રક્રિયા. શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. હવે આ જ તબક્કામાં આપણે જોઈશું, એટલે કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, બરાબર ને? તો એમાં હજી બે રિએક્શન છે. એક છે ક્લોરિનેશન પછીનું જળ વિભાજન કરીશું, અને બીજી છે ગેટરમેન કોચ પ્રક્રિયા, જે તો તમને આવડે જ છે. ચલો જોઈએ. સૌથી પહેલાં લઈએ શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન. અહીં નામ લખી જ દીધું છે મિત્રો. સૌથી પહેલાં શું થશે? ક્લોરિનેશન. શેનું? હાઇડ્રોકાર્બન સંયોજનનું. હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે તેનું સૌથી પહેલાં થશે ક્લોરિનેશન, પછી થશે જળ વિભાજન. ચલો હાઇડ્રોકાર્બન સંયોજનો તો આપણે CH3 ટોલ્યુઇન. હવે એનું આપણે કરીશું ક્લોરિનેશન. ક્લોરિનેશન, બરાબર ને? તો મળશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે પછી શું કીધું છે મિત્રો? જળ વિભાજન. શું કીધું છે? જળ વિભાજન. તો શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. સમજ પડે છે ને મિત્રો? ચાલો હવે આપણે લઈ લઈએ ગેટરમેન કોચ પ્રક્રિયા. હવે ગેટરમેન કોચ પ્રક્રિયા એટલે કે બેન્ઝિનમાંથી પરિવર્તન. આ તમને આવી શકે કે બેન્ઝિનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ પરિવર્તન લખો, તો તમારે ત્યારે શું લખવાનું રહેશે? ગેટરમેન કોચ પ્રક્રિયા. જ્યારે પણ બેન્ઝિન સંયોજનમાંથી શું બનાવવામાં આવે? બેન્ઝાલ્ડિહાઇડ. શું બનાવવામાં આવશે મિત્રો? બેન્ઝાલ્ડિહાઇડ. તો આ જે પ્રક્રિયા થશે એને આપણે કહીશું ગેટરમેન કોચ પ્રક્રિયા. ચાલો થોડું સવિસ્તાર જોઈએ. હવે એમાં શું થશે? જ્યારે આ બેન્ઝિન છે ને, આ જે બેન્ઝિન, એની પ્રક્રિયા શેની સાથે થશે? નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. શું? નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપરસ ક્લોરાઇડ. શું કહીશું? ક્યુપરસ ક્લોરાઇડ. AlCl3 અથવા CuCl. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપરસ ક્લોરાઇડ સાથે કરીશું. શેની હાજરીમાં? કાર્બન મોનોક્સાઇડ.
શેની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl. સમજ પડે છે ને મિત્રો? કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે? નિપજ તરીકે બેન્ઝાલ્ડિહાઇડ. શું મળશે? બેન્ઝાલ્ડિહાઇડ. હવે આ જે પ્રક્રિયા છે તેને આપણે કહીશું ગેટરમેન કોચ પ્રક્રિયા. શું કહીશું? ગેટરમેન કોચ પ્રક્રિયા. તો હવે મિત્રો, તમને આજે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ આવડશે કે નહીં? ટોટલ કેટલી છે? ત્રણ છે. કેટલી? ત્રણ. સૌથી પહેલી છે એસાઇલ ક્લોરાઇડમાંથી, બીજી છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી, અને એના પછી છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હવે જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે તેના પણ તમારે ત્રણ તબક્કા પાડવાના રહેશે. સૌથી પહેલી છે મિથાઇલ બેન્ઝીન, એટલે કે જે એવું કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન છે તેની પ્રક્રિયા, એટલે કે તેમાં આપણે જોયું કે ઇટાર્ડ પ્રક્રિયા. શું જોયું? ઇટાર્ડ પ્રક્રિયા. બીજું છે ક્લોરિનેશન, પછી જળ વિભાજન, અને સૌથી છેલ્લી છે ગેટરમેન કોચ પ્રક્રિયા. થેન્ક યુ.